वलसाड जिल्लानी उमरगाम तालुकानी एक महिला ने मोबाइल फोन पर ऑडियो रेकॉर्डिंग तेमज टेक्स्ट मेसेज करी ब्लेकमेलिंग करता सोळसुंबा गाम खाते एक ईसमनी साइबर क्राइम पोलीसे धरपकड़ करी छे। उमरगाम खाते रहती एक महिलाए तेने एक अजाण्यो ईसम वारंवार फोन करी वॉइस कॉल तेमज मेसेज करी हैरान परेशान करी ब्लॉक करतो होवानी फरियाद वलसाड जिल्ला साइबर क्राइम पोलीस मथके नोंधाई हती। जे फरियाद में साइबर क्राइम पोलीस मथकना पीआईवीएस जाडेजा तथा पीएसआई जे जी मोड सहितना स्टाफे धनिष तपास हाथ धरीने महिलाने रंजाड़नार एवा उमरगाम तालुकाना सोळसुंबा गाम खाते रहता 29 वर्षीय सुशील रामबाबू चौधरीनी धरपकड़ करी जेलमां धकेली दीधो छे। वलसाड जिल्लाना उमरगाम खाते एक हेकिंगनी घटना बनवा पामेल आ घटना एवी छे कि एक युवती फरियादी तरीके त्यां अरजी आपेली अने त्यारबाद साइबर क्राइम पोलीस स्टेशनमां पण तेओએ जाण करेली। તેઓની અન્ય વ્યક્તિ સાથેની વાતચીતના ઓડિયો ક્લિપ્સની પેનડ્રાઈવ બનાવી અને તેમને પાર્સલ દ્વારા મોકલવામાં આવેલી, તદુપરાંત એમના પરિવારજનોને, સગા સંબંધીઓને અને મિત્રોને જે બલ્ક એસએમએસ સિસ્ટમ હોય છે, વે ટુ એસએમએસ, બલ્ક એસએમએસ, આના દ્વારા એસએમએસ પણ મોકલવામાં આવતા હતા, જેથી તેઓ ચિંતિત હતા। જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જાણ કરતા અત્રેના પીઆઈવીએચ જાડેજાના હોય મહિલાનો ફોન ચેક કર્યો। ફોન ચેક કરતાં અમને એક મોબાઈલ ટ્રેકર પ્રાપ્ત થયું। આ મોબાઈલ ટ્રેકરના માધ્યમથી એમના ઉપર વોચ રાખવામાં આવતી અને એમને તમામ બાબતો હેક કરીને મેળવી લેવામાં આવતી હતી। આ મોબાઈલ ટ્રેકરનું ડિટેલ એનાલિસિસ વીએચ જાડેજાનાઓએ કર્યું અને એ ડિટેલ એનાલિસિસ ઉપરથી આઈપી દ્વારા એક ફેક્ટરી જે છે એના આઈપી પ્રાપ્ત થયા। એ ફેક્ટરીના જે આઈપી પ્રાપ્ત થયા એ આઈપીને ડિટેલમાં ફરીથી ટ્રેસ કરતા આ ઈસમ સુધી પહોંચવામાં સફળતા મળી। ઈસમને જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના ફોનમાંથી આ તમામ ટ્રેકર, જે ઈમેલ હતું એના લોગિન અને એક પેનડ્રાઈવ પણ પ્રાપ્ત થઈ જેમાં આ બાબતના પુરાવાઓ હતા। આમ આ રીતે હાઈલી ટેકનિકલ ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે અને આરોપીને પકડી અને તમામ પુરાવાઓ પ્રાપ્ત કરવામાં આવ્યા છે। જી ના, આરોપીને આ મહિલા પોતાના વશમાં રહે અથવા તો પોતાની સાથે રિલેશન રાખે એને પોતાના મનમાં દાજ રાખી અને આ મહિલા સાથે હેકિંગનો પ્રયત્ન કરેલો। મોબાઈલ ટ્રેકર જે પ્રાપ્ત થયું છે એ બહુ જ એને ફ્રીવેરમાંથી પરચેઝ કરી અને કરેલું છે, એટલે આરોપી એટલો ડિટેલ્ડ હેકર નથી, પણ હેકિંગના પ્રાઇમા ફેસી દરેક બાબતો જાણતો હતો। સર, જે પ્રમાણે રેગ્યુલર કોર્સમાં કોઈ વ્યક્તિ જ્યાં જોબ કરતો હોય છે અથવા પ્રોફેશનલ જગ્યામાં કોઈ સ્ત્રી સાથે આવું ન થઈ જાય તો કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ એવી ઘટના બહાર આવી છે કે લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ। જી, તો આપને ચોક્કસપણે કહીશ કે જે પણ કંપની અથવા તો જે લોકો પોતાના કોર્પોરેટ ઈમેલ રાખતા હોય એમને એમનું આઈપી ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર કરી દેવું જોઈએ, જેથી ખબર પડે કયા આઈપીમાંથી શું પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને જો કોઈ વ્યક્તિના મોબાઈલમાં વગર કારણસર બેટરી ઉતરી જતી હોય, તમારો ઇન્ટરનેટ યુઝેસ અચાનક વધી જતો